गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 11 बी ए में चैप्टर 4 વિષયની આપણે માહિતી મેળવી રહ્યા છીએ, જેમાં મેં તમને અગાઉના લેક્ચરની અંદર માહિતી સંચાર અને ઇન્ટરનેટ વિશેની માહિતી તમને આપી. આજે આપણે સમજીએ ઈ કોમર્સ. ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ, બરાબર. ઇલેક્ટ્રોનિક કોમર્સની અંદર ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ તેના માધ્યમો વડે કરવામાં આવતો વેપાર, બરાબર, આખો વેપાર છે, બરાબર, જે ઈ કોમર્સ પર આધાર રાખે છે. કે ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉપર અને તેમના માધ્યમો દ્વારા કરવામાં આવતો વેપાર છે, જેને આપણે ઓનલાઈન શોપિંગ પણ કહી શકીએ છીએ. ઈ કોમર્સના વેપારની પ્રક્રિયા જે કે ખરીદ વેચાણ વિજ્ઞાપન અને અન્ય ઉત્પાદનો સાથેની સરખામણી નાનાની ફેરબદલી વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે. તમામ પ્રક્રિયા ઇલેક્ટ્રોનિક સાધનો ઉપર રહેલા છે. ઉપકરણો એટલે સાધનો ઉપર રહેલા છે, જેમાં ખરીદી છે, વેચાણ છે, વિજ્ઞાપન, વિજ્ઞાપન એટલે જાહેરાત, ને અન્ય ઉત્પાદનો સાથેની સરખામણી છે, નાનાની ફેરબદલી છે, દરેક વસ્તુ ઇલેક્ટ્રોનિક સાધનો ઉપર થાય છે. આ માટે ઇન્ટરનેટ, કોમ્પ્યુટર નેટવર્ક, ઈમેલ જેવી સેવા, બેંકની ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ વગેરે માધ્યમોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઈ કોમર્સને કારણે ધંધા કે એકમ દ્વારા ખરીદ વેચાણ, માલની ડિલિવરી, નાનાની ચૂકવણી જેવા કાર્યો સરળ બન્યા છે, બરાબર. ઇલેક્ટ્રોનિકની આવવાથી વેપાર જગતની અંદર ઘણા ફેરફાર જોવા મળે છે અને વેપાર જગતને ઘણા ફાયદા પણ જોવા મળે છે, જેમાં ખરીદ વેચાણ, માલની ડિલિવરી, નાણાંની ચૂકવણી વગેરે બાબતો ખૂબ સરળતાથી થાય છે. પરિણામે વસ્તુનું ઉત્પાદન ખર્ચ અને વેચાણ ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ બંને ઓછા થયા છે, બરાબર. ઉત્પાદન કરવાનો ખર્ચ છે કે વેચાણ વિતરણ, એટલે કે એક સ્થળેથી ઉત્પાદન ક્ષેત્રેથી બીજા સ્થળે જે માલ સામાન મોકલવામાં આવે, આ દરેક પ્રકારના ખર્ચા ઓછા જોવા મળે છે. ગ્રાહકોને ખરીદી કરવા લાગતો સમયમાં પણ શું થાય છે, ઘણો ઘટાડો જોવા મળે છે અને સાથે તેમના ખર્ચમાં પણ ઘટાડો જોવા મળે છે. આ બધા ઈ કોમર્સના ફાયદા છે. ઈ કોમર્સને કારણે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિઓને બદલે, પરંપરાગત વ્યવસાયની પદ્ધતિ એટલે કે જૂની જે પદ્ધતિ ચાલતી હતી, બરાબર, તેના કારણે ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયામાં ખૂબ જ સરળ અને ઝડપી જોવા મળે છે. પહેલી પદ્ધતિ એવી હતી કે માલ સામાનનું ઉત્પાદન થાય, તેને બજારમાં મોકલવામાં આવે, દુકાનમાં જાય અને ગ્રાહકોને વેચવામાં આવતી હતી, બરાબર. આ પરંપરાગત હતી, પરંતુ ઈ કોમર્સથી આવવાથી ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયામાં સરળ અને ઝડપી થાય છે. ઈ કોમર્સની મદદથી કોઈપણ સમય અને સ્થળથી વ્યવસાય કરી શકાય છે. ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી કોઈપણ સમય અને કોઈપણ સ્થળેથી બેટા વ્યવસાય કરી શકાય છે. ઇન્ટરનેટને કારણે બજાર પ્રક્રિયા, વહેંચણી, ફોન, ટપાલ, છાપકાન, અનેક જેવી પ્રવૃત્તિઓના ખર્ચમાં શું થયો છે, ઘટાડો જોવા મળ્યો છે. બધા ઈ કોમર્સના કારણે આ બધા ફાયદા છે, જે વેપાર ધંધાના ઘણા બધા ખર્ચાઓમાં ઘટાડો જોવા મળે છે. ઈ કોમર્સને કારણે માલની ખરીદી કે વેચાણ માટે વેપારીએ લાંબુ અંતર કાપવું પડતું નથી, કે ઉત્પાદન થાય, બજારમાં જાય, તેમના વેચાણ વિતરણ જોડે માલ સામાન જાય અને ત્યાર પછી ગ્રાહક સુધી જાય છે, તો આમાં લાંબુ અંતર હોય છે. પણ ઈ કોમર્સના કારણે અંતર કેવું થઈ ગયું છે, ઘણું ઓછું થઈ ગયું છે. પરિણામે જે પરિવહન ખર્ચ હતો, બરાબર, તેમાં પણ સમય અને ખર્ચમાં ઘટાડો જોવા મળે છે. ઈ કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહકોને સેવા પૂરી પાડે છે, બરાબર. ત્વરિત એટલે હજી જે ગ્રાહક નથી, જે ગ્રાહક થવાના છે, તે લોકોને ઈ કોમર્સ દ્વારા શું થાય છે, સારી એવી સેવા પહોંચાડી શકાય છે. ઇન્ટરનેટ દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા કેવી બની છે, ઝડપી બની છે, બરાબર. ગ્રાહક સાથે સરળતાથી સંવાદ એટલે રજૂઆત થતો હોવાથી ઉત્પાદનની કિંમત, માલની ગુણવત્તા, અન્ય તેમને લગતા પ્રશ્નો સરળતાથી ઉકેલી શકાય છે અને વસ્તુ સંબંધિત સેવા કે મુશ્કેલીઓનું નિવારણ ઝડપથી લાવી શકાતું હોય છે. અહીંયા મેં તમને ઈ કોમર્સનો અર્થ અને તેમને લગતા જે ફાયદાઓ છે, બરાબર, એ તમામ પ્રકારની માહિતી મેં પૂરી પાડી છે. હવે ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર છે, આજે આપણે કાર્યક્ષેત્રની માહિતી લઈએ કે ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર કયું છે. તો 4 કાર્યક્ષેત્ર છે. ધંધાથી ગ્રાહક, ધંધાથી ધંધો, ગ્રાહકથી ગ્રાહક અને ગ્રાહકથી ધંધો, આ 4 પ્રકારના કાર્યક્ષેત્ર જોવા મળે છે, જે B2C, B2B, C2C અને C2B, બરાબર, તેના શોર્ટ નામ પણ રીતે કહી શકાય છે. તો ઈ કોમર્સમાં સમાવિષ્ટ પક્ષ અને તેમાં પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિઓ અને સેવાઓનો આધારે ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર જે છે નીચે મુજબ પ્રમાણે છે. એમાં પહેલું આપણે સમજીએ ધંધાથી ગ્રાહક, જે અત્યારે આપણે ચાલી રહ્યું છે, બરાબર, B2C, બિઝનેસ ટુ કસ્ટમર, બરાબર. આમાં એક છેડે વેપારી અને બીજા છેડે ગ્રાહક હોય છે. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી વેપારી ગ્રાહકને તેમના ઉત્પાદનો અને સેવાઓનું વેચાણ કરે છે. ખાસ સમજો બેટા, ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટથી, બરાબર, ધંધાધારીની જે વેબસાઇટ હોય છે તેના ઉપયોગથી જે વેપારી ગ્રાહકોને તેમના ઉત્પાદનો અને સેવાઓનું વેચાણ કરે છે,
અને તેનો આ પ્રકારનો સમાવેશ થાય છે, જે આ પ્રકારમાં તેનો સમાવેશ થાય છે. ગ્રાહક કોઈપણ સ્થળેથી કોઈપણ સમયે પસંદગીની વસ્તુઓ ખરીદવા માટેનો શું આપી શકે છે બેટા? ઓર્ડર આપી શકે છે. બરાબર, વેચનાર પોતાની વસ્તુનું કોઈપણ મધ્યસ્થી વગર સીધું તેનું વેચાણ ગ્રાહકને કરતા હોય છે. બરાબર, આમાં વચ્ચે કોઈ મધ્યસ્થી આવતા નથી. બરાબર, સીધા વેપારી શું કરે છે, ગ્રાહકને માલ સામાનની પહોંચાડે છે, જેને ઓનલાઈન શોપિંગ આપણે કહી શકાય છે. ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક છે. બરાબર, ઓનલાઈન ખરીદી આ વેપારનું ઉત્તમ ઉદાહરણ છે. બરાબર, તમે ઓનલાઈન શોપિંગ કરો છો બેટા, બરાબર, ઘણી બધી વેબસાઇટો છે, વેબસાઇટ ઉપર તમને માલ સામાન પસંદ પડે, દાખલા તરીકે કોઈ સ્નેપડીલ છે, બરાબર, તો સ્નેપડીલની અંદર બેટા તમે વસ્તુની પસંદગી કરો છો અને તમે તેનો ઓર્ડર મોકલો છો, અને સીધો બેટા શું કરે છે, વેપારી ઓર્ડર તમારા ઘરે મોકલે છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે ઓનલાઈન શોપિંગ. આ પ્રક્રિયામાં ખરીદ વેચાણ ઝડપથી અને સરળતાથી થતું હોવાથી તે ખૂબ જ પ્રચલિત છે. વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત બી ટુ સીમાં ઓનલાઈન એટલે કે બિઝનેસ ટુ કસ્ટમરમાં ઓનલાઈન બેન્કિંગ, પરિવહનની સુવિધા જેવી અનેક સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવતો હોય છે. ઓનલાઈન બેન્કિંગ, બરાબર, તમે વસ્તુનો ઓર્ડર આપો ત્યારે તમે ચૂકવણી કરી શકો છો, અથવા તો COD કેશ ટુ ડિલિવરી, જ્યારે માલ સામાન તમારા હાથમાં આવે ત્યારે પણ તમે તેની ચૂકવણી કરી શકો છો. સેકન્ડ નંબરનો છે બેટા ધંધાથી ધંધો, B2B, બિઝનેસ ટુ બિઝનેસ. આ પ્રકારના સામેલ બંને પસકારો ધંધા કે એકમ કે વ્યવસાય હોય છે. બરાબર, બંને પસકારો કોણ હોય છે બેટા? ધંધાદારી એકમો કે વ્યવસાય વ્યક્તિ. આજના સ્પર્ધાત્મક યુગમાં ધંધાદારી એકમોને એકબીજા સામે અવલંબિત રહેવું પડે છે. બરાબર, B2B વેપાર અને અવલંબનને સરળ અને ખૂબ જ અસરકારક બનાવે છે. B2Bની અંદર બંને ધંધાદારી વ્યક્તિઓ હોય છે અને બંને એકબીજા કેવા હોય છે બેટા? અવલંબિત, એટલે પરિચિત રહેવું પડતું હોય છે. પોતે પુરવઠાકારક, વિતરણ કે અન્ય મધ્યસ્થ સાથે ઈ કોમર્સની સ્થાપના કરે છે અને સામેલ થયેલા વ્યવસાયો વધુ વચ્ચે વધુ પારદર્શકતાને કારણે વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે. કે સામેલ થયેલા વ્યવસાય વચ્ચે તે વધુ કેવા છે બધા? પારદર્શકતાના કારણે તે કોઈ વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે. B2Bની મદદથી વેપારીઓને સામાન્ય વ્યવસાય પ્રવૃત્તિ જેવી કે પુરવઠાનું વ્યવસ્થાપન, માલના જથ્થાની યાદીનું વ્યવસ્થાપન, ચૂકવણીનું વ્યવસ્થાપન વગેરે કાર્યક્ષમતામાં શું થાય છે? વધારો કરી શકાય છે. કે આજે એક ધંધાદારીને બીજા ધંધાદારી સાથે બેટા કેવું છે? તાલ મિલાવીને ચાલવું પડે છે. બરાબર, તો એકબીજા સાથે અવલંબિત પરિચિત રહેવું પડતું હોય છે. ત્રીજું આવે છે બેટા C2C, એટલે કસ્ટમર ટુ કસ્ટમર. બરાબર, હવે તમે કસ્ટમર કસ્ટમર ઉદાહરણ તરીકે બેટાનું બેસ્ટ ઉદાહરણ છે OLX. બરાબર, OLX ઉપર તમને તમારી જૂની કોઈપણ વસ્તુ તમે મૂકી શકો છો અને સામે કસ્ટમરને તમે એને વેચી શકતા હો છો. આમાં કોઈપણ ધંધાદારી વ્યક્તિ જોવા મળતો નથી. આ પ્રકારની વ્યવસ્થામાં ગ્રાહકથી ગ્રાહક વેપારની પ્રવૃત્તિઓ જોડાયેલી હોય છે. બરાબર, વેબસાઇટ પર ઇન્ટરનેટના ઉત્પાદકતા ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બંને કોણ હોય છે બેટા? ગ્રાહક જોવા મળે છે. વેચનાર પણ ગ્રાહક હોય છે અને ખરીદનાર પણ બેટા ગ્રાહક હોય છે. કોઈપણ મધ્યસ્થી વિના ગ્રાહકોને ખરીદ વેચાણની ઓનલાઈન સુવિધા પ્રાપ્ત થાય છે. બરાબર, કોઈપણ વચ્ચે મધ્યસ્થી હોતો નથી. આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ હરાજીની સાઇટ એટલે E-Auction છે. જો ગ્રાહક કોઈપણ વસ્તુ વેચવી હોય તો તે વસ્તુને હરાજી સાઇટ ઉપર યાદીમાં સ્વરૂપે મૂકે છે બેટા. બરાબર, કોઈપણ ગ્રાહકને પોતાની કોઈપણ વસ્તુ વેચવી હોય તો આ પ્રકારની એક સાઇટ છે જેની અંદર બેટા તે હરાજી એટલે વેચવા માટે મૂકી શકે છે અને અન્ય કોઈપણ વ્યક્તિ તેની બોલી લગાવે છે. ઊંચી કિંમત આપનારને તે વસ્તુ શું કરી શકે છે બેટા? ખરીદી કરી શકે છે. આ ઉપરાંત બેટા જો OLX.com, Quikr.com છે બેટા, આવી ઘણી વેબસાઇટો છે, એપ્લિકેશન છે બેટા, તેના ઉપર બેટા પણ આ પ્રકારની શું થાય છે? ગ્રાહક ટુ ગ્રાહક બેટા ખરીદ વેચાણના સોદા કરતા હોય છે. આમાં વસ્તુની માહિતીને વસ્તુની વેચાણ કિંમત જાહેર કરેલ હોય છે અને ખરીદદારને તેની સાથે બેટા વાટાઘાટો એટલે કે વાતચીત થયા પછી બેટા તે ખરીદ વેચાણની શું થાય છે બેટા? પ્રક્રિયા થતી હોય છે. અને ચોથા નંબરની બેટા ગ્રાહકથી ધંધો. આમાં બેટા ગ્રાહક પોતાની ટર્મ કન્ડિશન કે નીતિ નિયમ મુજબ બેટા બિઝનેસ એટલે ધંધાને બેટા પોતાના વપરાશની વસ્તુ કહે છે અને તે પ્રકાર બેટા શું કરે છે? તે લોકો વસ્તુ બનાવીને વેચતા હોય છે. આમાં બેટા ગ્રાહકની પસંદગી આધારિત વસ્તુનું ઉત્પાદન થતું હોય છે. આ પ્રકારના ઈ કોમર્સમાં ગ્રાહકને પરવડે એટલે કે તેને ગમે તે રીતે અથવા તો તે નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે ગ્રાહકને ચૂકવવા ઈચ્છતો હોય તે કિંમતની વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન કે સેવાની પસંદગી મળે છે. બરાબર, ગ્રાહકની પસંદગી આધારિત બેટા વસ્તુનું ઉત્પાદન થતું હોય છે. આ પ્રકારની સેવાનો કે ઉત્પાદન કરતા ધંધા કે કામે ઉત્પાદન કે સેવા માટે પોતાની વેચાણની શરતો કે કિંમત બેટા જણાવે છે.
બરાબર આ પ્રકારની સેવાનો કે ઉત્પાદન કરતા ધંધા કે એકમ ઉત્પાદન કે સેવા માટે બેટા પોતાની વેચાણની શરતો અને તેની કિંમત જણાવે છે અને આ પદ્ધતિમાં બેટા ભાવતાલ થતો સમયગાળો બેટા શું થાય છે ઘટાડે છે બરાબર ભાવતાળનો થતો બેટા સમયગાળો ઘટાડે છે તથા ગ્રાહક અને ધંધા કે એકમ બંને બેટા કેવા છે પરિવર્તનશીલતા વધારે હોય છે એટલે ફેરફાર મુજબ બેટા જોવા મળે છે બંને બેટા પરિવર્તનશીલતા છે એટલે ફેરફાર મુજબ જોવા મળે છે બરાબર ગ્રાહક અને ધંધા કે એકમ બંને આ પ્રક્રિયામાં ગ્રાહક દ્વારા ચૂકવણી પણ નક્કી કરવામાં આવે છે કે બેટા કઈ રીતે ચૂકવણી કરશે તેની ટર્મ કન્ડિશન પણ બતાવવામાં આવે છે ઈ કોમર્સની આ ઉપરાંતની પણ કેટલીક અન્ય વ્યવસ્થા છે જેમાં સરકારે બેટા એક સ્વાયત્ત સંસ્થાએ અસ્તિત્વમાં માની લઈએ તો નીચેની બેટા જોવા મળે છે જે સરકારથી વ્યવસાય સરકારથી નાગરિક અને સરકારથી સરકાર બેટા આ રીતે બેટા ઘણી પણ સંસ્થાઓ છે સરકાર પર આવી સેવાઓ પૂરી પાડતી હોય છે અહીંયા મેં તમને ચારે ચાર સમજૂતી આપી આમાંથી તમને કોઈ પણ ખબર ના પડે તમે મને પૂછી શકો છો અને હોમવર્કની અંદર બેટા ક્વેશ્ચન તમારે ફેરબુકની અંદર લખવાનો રહેશે આજનો લેક્ચર બેટા અહીંયા પૂરો થાય છે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો અસ્તુ